वेलकम टू डी ए स्टूडेंट यूनिट 3 एंड इंटरव्यू विथ अरुण कृष्णमूर्ति एनो जे आपणे अगाउना वीडियो में बात करी हवे त्यांथी जे बाकी छे ए आ वीडियो नी अंदर इन्फॉर्मेशन लेवानी छे। तो आगळ जोईए शुं कहेशे। तो के भाई इंटरव्यू जे लेशे एनी अंदर एने केटला क्वेश्चन पूछवामां आवे छे के एनी लाइफ विशे, पछी एना जे वर्क छे एना विशे, तो ए बधाय एक्सपीरियंसना आधारे अरुण कृष्णमूर्ति एना आंसर आपे छे। जे आंसर आपे छे ए खूब सारा एवा छे, एना जीवनमांथी आपणने कंईक शीखवा मळशे ए प्रकारना एना आंसर छे। तो अहींया एना क्वेश्चन आपेला छे, आ वीडियोनी अंदर आपणे एना 5 क्वेश्चन छे अथवा तो 4 क्वेश्चन लेशुं અને ત્યારબાદ હજી એક વિડીયો બનાવશું જેની અંદર બાકીનું હશે એ યુનિટ પૂરું કરશું। તો આ 4 ક્વેશ્ચન આપેલા છે કે જેને ઇન્ટરવ્યુ લેવાવાળા વ્યક્તિ છે એ પૂછેશે, કોને? અરુણ કૃષ્ણમૂર્તિને, અને અરુણ કૃષ્ણમૂર્તિ એના આન્સર આપે છે। તો જોઈએ આગળ શું કહેશે। તો આપણે સ્ટાર્ટ કરીએ, તો કે ભાઈ પહેલો જ ક્વેશ્ચન છે એ અરુણ કૃષ્ણમૂર્તિને પૂછેશે, શું કહેશે? તો કે Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? એટલે કે આની અંદર બે ક્વેશ્ચન એને પૂછે છે, જો અહીંયા શું કીધું? તો કે ભાઈ વિચ એક્સપિરિયન્સ, એક્સપિરિયન્સ એટલે શું થશે? તો કે ભાઈ અનુભવ, શું થશે? અનુભવ એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે, ઇન્સ્પાયર એટલે કે શું કે પ્રેરણાદાયક, યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ કોઝ એટલે કે શું થાય? તો કે કારણ, અને એન્વાયરોન્મેન્ટ એટલે કે પર્યાવરણ, તો શું થયાનું? તો કે ભાઈ બાળપણ, જ્યારે એક બાળક તરીકે તમને પ્રેરણા પૂરી પાડનાર, ઇન્સ્પાયર એટલે શું? તો કે પ્રેરણા પૂરી પાડનાર કઈ એવી પ્રવૃત્તિ હતી, કઈ એવો ક્રિયા હતી કે જે તમને પર્યાવરણ માટે પ્રેરિત કર્યા? પર્યાવરણનું જે રક્ષણ છે એટલે કે પર્યાવરણ માટે જે લડવાની તમારી તૈયારી છે એના માટે ઇન્સ્પાયર કર્યા, તો આ પહેલો ક્વેશ્ચન હતો। બીજું શું કીધું? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? ક્લિયર? તો આ વાત કરે છે કે ભાઈ તમને બાળક તરીકે એવી પ્રેરણા ક્યાંથી મળી, કઈ બાબતની? તો કે ભાઈ પર્યાવરણ માટે લડવાની, અને તમારી પ્રથમ એક્ટિવિટી કઈ હતી? તો એનો આન્સર, એનો જવાબ છે એ અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે। જોઈએ શું જવાબ આપે છે। તો કે અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, એક સુંદર તળાવ, બ્યુટિફુલ એટલે શું થાય? સુંદર, અને નેક્સ્ટ ટુ એટલે કે મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું। વિચ વન હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, શું કહે છે? ત્યાં ઘણા બધા કોણ રહેતા હતા? તો કે ભાઈ પક્ષીઓ, ફ્રોક્સ એટલે કે દેટકાઓ, એન્ડ સ્નેક્સ એટલે કે સાપ, આટલા ત્યાં રહેતા હતા। હોઝ હેવીલી પોલ્યુટ, તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું, શું? તો કે ભાઈ એના નજીકનું તળાવ। ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન ટુ અગલી નેબરહુડ, શું કહેશે? તો કે ભાઈ તેના કારણે ખૂબ જ મચ્છરોનો ઉપદ્રવ હતો, મોસ્કિટોઝ એટલે શું થાય? મચ્છરોનો, એટલે શું થયું? તો કે ભાઈ લવલી પ્લેસ એટલે કે જે સુંદર સ્થળ હતું એ અગલી, અગલી એટલે કે ગંદુ, એ પાડોશનું સ્થળ ગંદુ થઈ ગયું, એટલે કે જે મચ્છરનો જે ઉપદ્રવ થયો તેના કારણે શું થયો? તો કે ભાઈ જે સુંદર પ્લેસ હતું એ ગંદકીવાળું થઈ ગયું, એટલે કે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું। ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, શું કહેશે? તેનાથી મને ખૂબ જ દુઃખ થયું। અહીંયા આપું બેડલી એટલે હર્ટ, હર્ટ નથી કહેતા, ભાઈ હર્ટ કર્યો એટલે કે ખૂબ જ દુઃખ થયું, અને શું તેણે વિચાર્યું? તો કે આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, મારે તેના વિશે કંઈક કરવું જોઈએ, શું કે? મારે તેના વિશે કંઈક કરવું જોઈએ। આગળ કહેશે આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, ટુગેધર એટલે કે સાથે મળવું, અથવા તો ભેગું મળવું, કોની સાથે? તો કે ભાઈ કપલ એટલે કે કેટલાક મિત્રો છે એની સાથે મળે છે, અને શું કરે છે? તો કે ભાઈ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બાજુનું પોન્ડ એટલે કે જે તળાવ છે એ સાફ કર્યું। આગળ ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી, પ્રથમ એક્ટિવિટી હતી। તો આ હતો પહેલો ક્વેશ્ચન, શું કીધું એને ભાઈ? કે ભાઈ તમને એક બાળક તરીકે પર્યાવરણ માટે લડવાની પ્રેરણા ક્યાંથી મળી, અને તમારી ફર્સ્ટ પ્રવૃત્તિ એક્ટિવિટીઝ કઈ હતી?
तो એને આન્સર આપ્યો કે ભાઈ મારા ઘરની બાજુમાં એક તળાવ છે, તે ખૂબ જ ગંદુ થઈ ગયું હતું, ત્યાં દેડકાઓ પછી સાપ પક્ષીઓ વગેરેનું એ ઘર હતું અને એ બધા જ ત્યાં રહે છે. તેના કારણે શું થયું તો કે ભાઈ ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થયો અને એક સુંદર સ્થળ હતું એ એક કેવું થઈ ગયું તો કે ભાઈ ગંદુ સ્થળ બની ગયું. અને એ જોઈ અને મને લાગી આવ્યું કે ભાઈ મારે આના માટે કંઈક કરવું જોઈએ. એટલે મેં અને મારા ફ્રેન્ડ હતા એ બધાએ એ તળાવ સાફ કર્યું. એ અમારી પ્રથમ એક્ટિવિટી હતી. તો આ હતો પહેલો ક્વેશ્ચન. હવે સેકન્ડ ક્વેશ્ચન શું કહેશે તો કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. શું કહેશે, વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. હવે અહીંયા બીજો ક્વેશ્ચન કરશું તો કે ભાઈ વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર. શું કહેશે તો કે ભાઈ આ કામ માટે તમને ટીચર અને પેરેન્ટ્સ એટલે કે માતા પિતા તરફથી સપોર્ટ આપવામાં આવ્યો હતો. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટ એટલે શું થાય, વિસંગતિ, બિટવીન એટલે કે વચ્ચે, સ્ટડી એટલે કે અભ્યાસ અને એક્ટિવિઝમ એટલે કે પ્રવૃત્તિ. પહેલો ક્વેશ્ચન એવો કર્યો કે ભાઈ તમને માતા પિતા અને ટીચર દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો હતો એની જરૂરિયાત. અને બીજું શું કીધું તો કે ભાઈ સ્ટડીના સમયમાં અને આ તમે જે સફાઈ કરવાની જે પ્રવૃત્તિ છે એના વચ્ચે કોઈ વિસંગતિ ઊભી થઈ હતી. તો એનો આન્સર આપે છે આગળ, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ એટલે કે મને હંમેશા સહકાર આપનાર મારા માતા પિતા, હુ એટલે કે જે અન્ડરસ્ટુડ એટલે કે સમજે છે ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, કે મારો રસ કેની અંદર છે તો કે ભાઈ પર્યાવરણ છે એની અંદર છે. આગળ, દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. શું કહેશે, તેણે મને ક્યારેય રોક્યો નહીં. શેમાં તો કે ભાઈ હું ઈચ્છું, વોન્ટ એટલે શું થાય, ઈચ્છું, હું જે ઈચ્છું એ કરતા તેણે મને ક્યારેય રોક્યો નથી. આ કોણ આન્સર આપે છે તો કે ભાઈ અરુણ કૃષ્ણમૂર્તિ. આગળ કહે છે, ઓન માય પાર્ટ અને મેં પણ શું કર્યું તો કે આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ. શું કહેશે, શેની અંદર તો કે ભાઈ માય પેરેન્ટ્સ ઇન એની વે, અને મેં પણ એ વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે જે મારા માતા પિતા નિરાશ ના થાય. તો આ વાત કરી અરુણ કૃષ્ણમૂર્તિએ, ખૂબ જ એણે સારી એવી વાત કરી કે ભાઈ એણે જે મારા માતા પિતા છે પહેલેથી જ મને સહકાર આપે છે અને એ સમજે છે કે મને રસ શેની અંદર છે અને મને સપોર્ટ કરે છે. તો એ વાત થઈ. હવે આગળ કહેશે, આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાન્સ બિફોર જમ્પિંગ ઇન્ટો એક્શન્સ. હવે અહીંયા શું કહેશે તો કે ભાઈ આઈ ઓલવેઝ ઇન્ફોર્મ, હું હંમેશા ઇન્ફોર્મ એટલે શું થાય, જાણકારી આપું છું અથવા તો એને જણાવું છું. શેના વિશે તો કે ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, હું જે પણ કાંઈ કરું તેના વિશે તેને ઇન્ફોર્મ કરું છું. ટુક ધેર એડવાન્સ બિફોર જમ્પિંગ ઇન્ટો એક્શન, કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેને શું કરું છું તો કે ભાઈ તેની સલાહ લઉં છું. એડવાઇઝ એટલે શું તો કે ભાઈ સલાહ લઉં છું. હવે આગળ કહેશે કે આઈ હેવ અ ટીચર હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મારા ટીચરો છે એણે મને એ શીખવાડ્યું. શું તો કે ભાઈ કામ કઈ રીતે પાર પાડું. બીજું કહેશે, ધે ઓલ્સો ટોટ મી, તેણે મને શીખવાડ્યું. શું તો કે ભાઈ હ્યુમિલિટી. હ્યુમિલિટી એટલે શું થાય તો કે વિનમ્રતા શીખવાડી. સો ધેટ, જેથી આઈ ડીડ નો બીકમ, હું ન બની જાઉં. શું ન બની જાઉં તો કે ભાઈ સ્નોબીસ એટલે કે અભિમાની, એરોગેન્ટ એટલે કે દંભી ન થઈ જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર, અને એવું ના વિચારવા લાગું કે શું તો કે ભાઈ આઈ વોઝ અ સુપરસ્ટાર બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ. તો કે મેં પર્યાવરણ વિશે, પર્યાવરણનું સારું કામ કર્યું છું એટલે હું સુપરસ્ટાર ના થઈ જાઉં એવું વિચારવાનું હતું, એ હું વિચારવા ના લાગું. તો આ વસ્તુ એના ટીચરોએ શીખવાડ્યું. કઈ તો કે ભાઈ એક તો વિનમ્રતા અને દંભી ના થઈ જાઓ, એટલે તેણે મને વિનમ્રતાના પાઠ શીખવાડ્યા હતા. અને પર્યાવરણનું કામ કરું છું અને હું પોતાને સુપરસ્ટાર ના સમજવા માંડું. આગળ કહેશે,
दे टॉट मी टू बी अ सीम्पल एंड कीप लर्निंग ऑल द टाइम। तेने शू कीधु, मने सीम्पल एट्ले कि विनम्र रही अने कीप लर्निंग, लर्निंग एट्ले कि शीखता रहेवानू, निरंतर शीखता रहेवानू तेने मने शीखव्यू। कोणे? एना टीचरो हता एने। आई एम नॉट एन एक्टिविस्ट, हूँ आंदोलनकारी नथी, पण शू? तो कि आई एम एन एनवायरमेंटालिस्ट, हूँ पर्यावरणवादी छू। आ बधुं ज एने शीखवाड्यो। आई हेव लर्न टू सो मच बी डूइंग धीस वर्क, आ काम करी अने मने घणुं बधुं शीखवा मळ्युं छे। कोण कहेशे आ बधुं? तो के अरुण कृष्णमूर्ति छे ए। आ बीजो क्वेश्चन हतो कि भाई तारा पेरेन्ट्स अने टीचरे कई रीते हेल्प करी, तो भाई पेरेन्ट्सनुं एने कीधुं कि भाई एने मने क्यारेय निराश कर्यो नथी, जे काम करवुं होय ए मने करवा देशे, रेडी। पछी टीचरे शूं? तो कि भाई एने मने विनम्रताना पाठ शीखवा, कारण के हूँ પોતાને સુપરસ્ટાર ના માનવા લાગું અને સારી રીતે વર્ક, નિરંતર શીખતા રહેવું, એ બધું જ મને મારા ટીચર તરફથી શીખવાડવામાં આવ્યું છે। આગળ ક્વેશ્ચન નંબર 3, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, શું કહે છે? સ્કૂલ અને કોલેજે તારો જે રસ છે એ કઈ રીતે આગળ વધાર્યો, અથવા તો એમાં મદદ કઈ રીતે થઈ? હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, એટલે કે તમારી જે શાળા અને કોલેજ છે એ તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો? ફર્ધર એટલે શું થાય? આગળ, ઇન્ટરેસ્ટ એટલે રસ। તો હવે એનો આન્સર આપે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ અ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, શું કહે છે? પ્લેન્ટી એટલે ખૂબ જ, અને ગ્રીન કવર એટલે કે લીલોતરી, જે એકદમ લીલું હોય એની વાત કરવામાં આવે છે। એટલે કે મારી બોથ એટલે કે બંને, મારી શાળા અને કોલેજમાં શું હતું? તો કે ભાઈ ખૂબ જ લીલોતરી હતી। એન્ડ બોથ વેર હોમ ટુ અ સેવિયર અધર લાઈફ ફોર્મ્સ, શું કહે છે? બીજા અસંખ્ય જીવોનું ઘર હતું, શું? તો કે ભાઈ મારી શાળા અને કોલેજ। ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ, તેથી તેણે મને સમજાવ્યું, શું? તો કે ભાઈ તેમને મહત્ત્વ શું છે તે મને સમજાવ્યું। હાઉ બ્યુટિફુલ ધે આર, તે કેટલા સુંદર હતા। એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે એને શા માટે રક્ષણ કરવું જોઈએ? ધીઝ એનિમલ્સ આર ઓન ધેર આઉન, ફાઇન્ડ ધેર આઉન ફૂડ, તે પોતાની જાતે જ પોતાનો ખોરાક, ફૂડ એટલે શું થાય? અનાજ, આઉન એટલે પોતાની જાતે જ પોતાનો ખોરાક મેળવે છે। એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, એક્ટિવ એટલે કે હંમેશા કાર્યશીલ રહે છે। ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, તે હંમેશા ચાલતા રહે છે, ક્યારેય થાકતા નથી। લેઝી એટલે કે આળસ, આળસ કરતા નથી, ક્યારે પણ એ આળસ કરતા નથી, હંમેશા પ્રવૃત્ત રહે છે અને ચાલતા રહે છે। ઇટ ઇઝ સો પોઝિટિવ, એ હંમેશા હકારાત્મક હોય છે, નથી કહેતા બી પોઝિટિવ, એ વર્ડ છે અહીંયા। વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે તેમાંથી ઘણું શીખવાનું છે। આ અહીંયા સુધી એનો જે આન્સ હતો એ આપ્યો, શું કીધું પહેલું? તો કે ભાઈ મારી શાળા અને કોલેજ જે છે એમાં ખૂબ જ લીલોતરી છે અને બીજા ઘણા જીવજંતુઓનું ઘર છે। બીજું કીધું તો કે ભાઈ મને એના પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે। તો કે ભાઈ પ્રાણીઓની એણે મહત્ત્વ સમજાવ્યું કે ભાઈ તે હંમેશા ચાલતા રહે છે, પ્રવૃત્તિશીલ રહે છે, તે કેટલા સુંદર છે, આ બધી વસ્તુ એણે આ આન્સની અંદર આપી। તો આ હતું। હવે ક્વેશ્ચન નંબર 4 શું કહેશે? તો કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્યુટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટો ધ ફૂલ ટાઈમ? બીજો ક્વેશ્ચન કરે છે, વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેટ અ બિફોર યુ અરાઈવ એટ યોર ડિસિઝન? ખૂબ જ જો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, કે ભાઈ ચાલો ને કે કાંઈ કામકાજ નથી અને સફાઈ કરવા લાગી જવું અને મોટા કામ કરી લેવા, એવું નથી। એને એક સારી જોબ હતી, વેલ પે જોબ હતી, શેની અંદર? તો કે ગૂગલની અંદર। હવે સમજો કે ગૂગલની અંદર જોબ હોય એટલે એ બહુ સારી એવી એની સ્થિતિ હોય છે, છતાં પણ એણે આ જોબ છોડી છે, તો એના વિશે એને ક્વેશ્ચન કરવામાં આવે છે। તો સમજીએ શું કહેશે, તો કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન, હેઝિટેશનનો અર્થ શું થાય? તો કે અવઢવ, આપણે કેવું મુશ્કેલી પડવી એ બાબતનો વર્ડ્સ, હેઝિટેશન ઇન ક્યુટિંગ, ક્યુટિંગ એટલે ક્યુટ એટલે શું થાય? તો કે ભાઈ છોડી દેવું, તો અહીંયા છોડી દીધી એનો અર્થ એ પ્રકારે થશે। આગળ શું છોડી દીધું? તો કે ભાઈ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટો ધીસ ફૂલ ટાઈમ, શું કહેશે? તો કે ભાઈ એક સારા પગારવાળી જે નોકરી છે એ છોડીને આ કામમાં
तू आयो ए पहला तमने कोई अवडव अथवा तो कोई एवो अनुभव थयो हतो? आ क्वेश्चन करे छे के भाई आवी सारी नौकरी छोड़ी तो एनाथी तने कोई मुश्किल उभी थई थी? तो एनो अने बीजो एक क्वेश्चन करे छे ए जोई लेशुं, तो के व्हाट वेर द ऑप्शन्स यू वेट बिफोर यू अराइव्ड योर डिसीजन? आ निर्णय लीधो हतो, डिसीजन एटले शुं थाय निर्णय, त्यारे ऑप्शन, ऑप्शन एटले शुं थाय तो के विकल्पो, त्यारे तमे कया विकल्प विशे विचार्युं हतुं? तो के भाई आ निर्णय लीधो त्यारे तमे कया विकल्पो विशे विचार्युं हतुं? कारण के आटली आपणे कोई पण जग्याएथी काम करवू होय अने कामने बदलावू होय तो आपणे घणो बधो विचारवू पड़े के भाई त्यां थशे तो त्यां बेनिफिट शुं, अहींया बेनिफिट शुं, तो आवुं बधुं तमे विचार्युं तो ए क्वेश्चन करे छे। तो एनो आंसर आपे छे, जोईए शुं कहे छे। इट इज ऑलवेज गुड टू डिसाइड इन फेवर ऑफ वॉट यू रियली लव टू डू। शू कहसे? तमे जे काम करवानुं होय, कयुं काम? तो के भाई जे काम खरेखर करवानुं होय अने जे खूब ज गमतुं होय तेना पक्षमां निर्णय लेवो जोई। खास याद रखजो, शू कहसे? हमेशा जो अहीं एक शब्द आपे रियली लव एटले टू डू, तमे जे काम करवानुं खरेखर गमतुं होय, ऑलवेज गुड टू डिसाइड, डिसाइड एटले के नक्की करवुं, इन फेवर ऑफ जे गमे छे ते, એટલે આખું શું થાય? તો કે ભાઈ હંમેશા તમને જે કામ ગમતું હોય એના તરફ ડિસાઇડ કરવું જોઈએ, અને હંમેશા યાદ રાખજો કે તમને જે ગમે ને એ જ કરવાનું। પછી સ્ટાન્ડર્ડ 10th અંદર 60% આવ્યા કે 50% આવ્યા કે 40% આવ્યા અને તમારા પેરેન્ટ્સ તમને કહે કે ભાઈ તું આ જ કર અને તમને એમ લાગે છે કે ભાઈ આ વસ્તુ હું નહીં કરી શકું, તો એ મમ્મી પપ્પાને બેસાડી અને ના પાડી દે કે નહીં આ મારાથી નહીં થાય। ઓલું શું થાય? તો કે ભાઈ આપણે અનુકરણ કરતા હોય કે પેલો આમ કરે છે તો હું પણ એ જ કરી, પણ એ ના હોય, આપણને શું ગમે છે? તમે જોવો, તમે મૂવી જોયું હશે 3 Idiots, એની અંદર કહે છે ઘણા મસ્ત રીતે એની અંદર મૂવીની અંદર વાત કરવામાં આવી છે કે જે તમને ગમે છે એ તમે કરો, તમારા પેરેન્ટ્સ કહેશે એ નહીં। એટલે કઈ બાબતમાં છે? તો કે ભાઈ તમારી અંદર જે સ્કિલ છે એ બાબતની વાત થાય છે, નકર પછી બધી બાબતમાં કહેવા માંડતા ને કે ભાઈ અમારા સરે કીધું હતું કે તમને ગમે એ કરો, તો પછી ગામમાં સમજી ગયા હશે, તો એ બધું નથી કરવાનું, ક્લિયર? એટલે કે તમારી અંદર જે સ્કિલ છે, જો તમને સ્પોર્ટ સારી રીતે છે તો ભાઈ સ્પોર્ટની લાઈન લો, પછી તમને કોઈ ડ્રોઈંગ છે, કોઈ તમારું મ્યુઝિક છે, XYZ જે પણ તમને ગમે છે એ એના પર હાથ અજમાવો। પછી આમાં કેવું થાય ઘણીવાર, હવે સમજો કે બસ આંકવાવાળા હોય, હવે એને તમે એરોપ્લેન આપી દો તો શું થાય? આ એવી સ્થિતિ થાય। એટલે તમને જે ગમે એ ડિસિઝન લેવું જોઈએ। આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, મેં મારી ગૂગલની જોબ છોડી છે, બટ આઈ સ્ટીલ કીપ ઇન અ ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર। શું કહેશે? પરંતુ ટચ એટલે કે નજીક છું, હું મારા ફ્રેન્ડ છે એની નજીક છું, મારા મિત્રો છે એની એકદમ નજીક છે, તેની સાથે મારે ભાવનાત્મક સંબંધ। આગળ જો કહેશે શું? તો કે સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, ગૂગલમાં મારી જે ડ્યુટી હતી એ જ પૂરી થઈ છે। Not my emotional bond, મારા જે ભાવનાત્મક સંબંધો છે એ પૂરા થયા નથી ત્યાંના લોકો સાથે। તો એ તો રહેવાનું જ, તમે કોઈ પણ જગ્યાએ જોબ કરો છો ત્યાંથી તમારી જે સ્ટાફ છે તો એ તો તમારે કોન્ટેક્ટમાં રહેવાનો જ છે, તો એ બાબતની વાત કરવામાં આવી છે। આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010। શું કહેશે? 2010ની જે ક્ષણ હતી ત્યારે શું થયું? મને સમજાયું, આઈ અન્ડરસ્ટેન્ડ એટલે કે મને સમજાયું કે મારે નોકરી છોડી દેવી જોઈએ, ક્યારે? 2010ની, ઓર એલ્સ, નહીં તો શું થાત? તો કે આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, તો હું આવું કરવા માટે ક્યારે સક્ષમ થયો ના હોત, તે હું વિચારી ના શકત જો ત્યારે મેં નિર્ણય ના લીધો હોત તો। આગળ, આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ। લાર્જ સ્કેલ એટલે કે મોટા પ્રમાણમાં શું થાય છે? તો કે ભાઈ આઈ કુડ નોટ સીટ, હું બેઠી શકું નહીં, શેની અંદર ના બેઠી શકું? તો કે ભાઈ પર્યાવરણને આટલું બધું નુકસાન થતું હોય ત્યારે હું સાવ આરામથી બેસી શકું નહીં, શું કરવું જોઈએ? તો કે ભાઈ આના માટે મારે કંઈક કરવું જોઈએ। આગળ,
एन्जॉय लाइफ, एन्जॉय એટલે શું થાય તો કે ભાઈ આનંદ થી, લાઈફ એટલે કે જીવન પસાર કરી શકું નહીં. વેન એન્વાયરમેન્ટ ડેમેજ, પર્યાવરણને નુકસાન થતું હોય ત્યારે. વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, કેટલા પ્રમાણમાં તો કે અવડા મોટા પ્રમાણની અંદર. આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન, શું કહેશે તો કે ભાઈ આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ, મારે કંઈક કરવું જોઈએ. ધેટ સમથિંગ અને આ કંઈકને નીડેડ માય ફૂલ અટેન્શન, નીડ એટલે કે જરૂરિયાત અને અટેન્શન એટલે ધ્યાનને, આ કંઈકને મારી પૂર્ણ જરૂરિયાત એટલે કે મારી પૂર્ણ ધ્યાન આપવું જોઈએ. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, તેથી મેં EFI માટે ગૂગલને છોડી દીધી. તો આ હતું ક્વેશ્ચન 4. તો અહીંયા સુધી આપણે જોયું 4 ક્વેશ્ચન, ખૂબ જ સરસ હતા. પહેલાંની અંદર આપણે જોઈ લીધો, બીજો જોયો, ત્રીજો અને ચોથો. તો અહીંયા સુધી આ વિડીયોની અંદર રાખીએ. હવે પછીના જે બીજા ક્વેશ્ચન છે એ આગળના વિડીયોમાં અભ્યાસ કરશું. તો આશા રાખું છું કે આની વિશે પૂરી ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. થેન્ક યુ વેરી મચ.